ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला श्लोक बोलिए। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परम् कर्म तज्जडम् तो अपने गया वक्ते चर्चा करी एक प्रकारे आ पहला श्लोक रमण महर्षि जी शु बतावे छे के भगवान ने स्थापित करे कयुं ए प्रमाणे मुख्यत्वे एकोनी साथे चर्चा करी रह्या छे मीमांसको के कर्मठ लोको जे लोको माटे कर्म ए ज सुखनुं साधन छे कर्म ए ज अनंत सुखनुं साधन एवुं माने छे अने ए लोको पासे ईश्वरमां मानता नथी एटले आवुं जे आवी जे मान्यता धरावे छे एमने कहे छे के तमे एम मानो छो के मात्र कर्म करीए अने एनाथी फळ मळे छे हुं कंईक करूं અને મને ફળ પ્રાપ્ત થાય તો એમાં ઈશ્વરને શું જરૂર છે? હવે ઈશ્વર વચ્ચે ક્યાં આવે એમ કે હું માનનારા છું, મેં કર્યું, મારી શક્તિથી કર્યું, મેં બધી સામગ્રી ભેગી કરી અને પરિણામે ફળ આવ્યું, તો આમાં ઈશ્વર વચ્ચે ક્યાં આવે? ઈશ્વરથી ફળ આવે છે એવું કહેવાની જરૂર જ નથી, એ તો યુઝલેસ વસ્તુ છે, જેની જરૂર ના હોય એવા ફેક્ટરો ઉમેરો નહીં કરો, આ તો મારી શક્તિ અને એને પ્રમાણે ફળ છે આવું માને છે। જો જે લોકો ઊંડો વિચાર ના કરે, માત્ર જે દેખાય છે એટલું જ સત્ય, આ છે લાંબી અને ઊંડી બુદ્ધિનો અભાવ છે કે આવું માને કે હું કરું છું મને ફળ મળે છે, અને હું છીછરા પણ છે। એટલે એ લોકોને કહેવામાં આવે છે કર્તુહુ આજ્ઞયા, કર્તુહુ એટલે શું? કર્તુવે કે ઈશ્વરસ્ય આજ્ઞયા, પણ એ ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરના નિયમો અનુસાર, ઈશ્વર એટલે શું? કર્મ અધ્યક્ષસ્ય સર્વ સર્વભૂત અધિવાસીનઃ સાક્ષિણઃ ચેતયતુ સર્વકર્તુ, આ જે કર્તુ છે એ પણ જે ઈશ્વર છે, જે કેવા છે? બધા જ કર્મના અધ્યક્ષ છે। કર્મના અધ્યક્ષ એટલે શું? બધા કર્મો એમણે જે નિયમો બનાવ્યા છે એને અનુસાર થાય છે, આપણે નિયમ નથી બનાવ્યો। ચલો તમે વાત ચા બનાવી, આમાં ઈશ્વર ક્યાં આવ્યો એમ કહેતા હતા, એટલે આમ બધાને દેખાતું ના હોય સાઈડમાં બધી ઘણી જગ્યાઓ છે, પંખો શોધીને પૈસા મેળવો, એવું કહે છે કે એક્ઝામ્પલ આપો કે મેં ચા બનાવી, ગેસ ઉપર તપેલી મૂકી, દૂધ લાવ્યું, ભાંડ મારી પાસે છે, ચા છે, મસાલો છે, અને ચા બનાવી અને ચા થઈ, અમે ઈશ્વર ક્યાં આવે? આવું કેવા વાત? તો હા, તો એમને કહેવું પડે, આપણે આપણું કોઈ દલીલ કરે તો આપણે એમને શું સમજાવવું પડે કે આજે ગેસ મળ્યો, ગેસ જે છે એ કોણે ઉત્પન્ન કર્યો, કેટલી પ્રોસેસમાંથી આ બધી વસ્તુ પસાર થઈ પછી પ્રાપ્ત થાય છે, પછી તમે દૂધ ક્યાંથી લાવ્યા,
પણ એ ઉત્પન્ન કરતું હોય તો એની પાછળ કોનું નિયંત્રણ, કોનું સંચાલન, કોનું હોય? ચેતન. તો વ્યક્તિનું ચેતનનું સંચાલન હોય છે. એમ કરીને મીમાંસકોને અથવા જે પણ આવી વિચારધારા ધરાવે તો બધું એની જાતે થાય છે. અમે બધું કરવા શક્તિમાં જ, ઈશ્વરની જરૂર જ નથી, એમને આવો જવાબ આપવામાં આવે છે. પછી હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશીએ. તદુપરાંત કહ્યું ને, આ લોકો તો સુખી થવાનો જે આમાં માને છે એમના માટે જીવનમાં આગળ વધવાનું કે સુખી થવાનું એક જ સાધન છે કયું કર્મ. એ લોકો માને છે કે કર્મ શું છે, કર્મથી આપણે સુખ પ્રાપ્ત કરીશું. તમે જેને સુખનું સાધન માનતા હો એમાં તમારી વિશ્વાસ હોય, એમાં તમારી પૂર્ણ આસ્થા હોય, પછી તમે એને પકડી રાખો. તો આ લોકો શું માને છે? ઈશ્વરમાં માનતા નથી. એ શું માને છે? કરી અને અમને મેળવે, અર્થાત કરીશું તો જ મળશે. વૃદ્ધિનું એ સુખી થવાનું કારણ શું છે? માત્ર એટલે આવી માન્યતાને કારણે કર્મ છોડે નહીં. અને એમનામાં શું હોય કે જેટલું વધારે કરીશ એટલું વધારે મળશે. અથવા કર્મ દ્વારા કર્મ સુખનું એકમાત્ર સાધન છે. જો તમે કર્મ ન કરો તો સુખ ના હોય, આવું માનતા. આનો અર્થ શું થયો ખબર છે? કે સુખ એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે, સુખ એ હકીકત નથી. મીન્સ કે એ પ્રાપ્ત કરવા મેળવવાનો આ બહુ મોટો ડિફરન્સ થઈ ગયો. વેદાંત શાસ્ત્ર ક્યાંથી શરૂ થાય? ક્યાંથી શરૂ થાય? સુખ એ પ્રાપ્તિનો વિષય જ નથી, એ તો પ્રાપ્ત જ છે. વેરી બિગ ડિફરન્સ. આ ફિલોસોફીમાં બહુ મોટો ચેન્જ આવે છે. જે એમ માનતા હોય કે મેળવવાનું છે એ કર્મ છોડી નાખે, કારણ કે સુખ માટેનું સાધન કર્મ. કારણ કે મને સુખ જે સાધ્ય છે એમાં રસ છે, તો એના માટે જે સાધન હોય એનો છોડી દઉં. આપણે કઈ એમ માનતા હોય કે સુખી થવા માટે એકમાત્ર સાધન છે પૈસા, ધન, એક જ સાધન છે, તો આપણે છોડીએ ને? એનો અર્થ એવો નથી કે ધન સંપત્તિ સુખનું સાધન નથી, અમુક રીતે છે, એ એકલું નથી. એ ફેસિલિટેટ તમને કરી આપે. જેમ અત્યારે લોકો માનતા હોય પોલિટિશિયન, આ અત્યારે આ બધા ચૂંટણી જે લડી રહ્યા છે એ શું માને? સત્તા માટેનું કયું સાધન છે? કે ચૂંટણીમાં જીતવું તો જ સત્તા મળશે. એટલે એ ખરેખર તો ચૂંટણી જીતીને તમારે સેવા કરવા, સમાજની સેવા કરવા. સેવા કરવી તો કોઈ પણ રીતે થાય છે, સત્તા આવું એવું જરૂરી નથી, જરૂરી છે સેવા કોઈ પણ રીતે થાય. પણ એ લોકો શું માને કે સત્તા, સેવા કરતા સત્તામાં રસ, સેવા કરતા બધાને રસ, રસ સેવા છે સત્તા. એટલે ચૂંટણી એટલે શું કે સાધન બને છે સેના માટે? સત્તા, કારણ કે સત્તા એટલે જ બધું. સત્તાથી સુખ આવશે ને કીર્તિ આવશે, બધું જે જોઈએ છે એ સત્તાથી આવશે. એટલે તમે સમજ્યા, જ્યારે આપણો વિશ્વાસ એવો હોય કે આ સાધન વગર ચાલશે જ નહીં, મારે જે જોઈએ છે સાધ્ય એના માટે આપણે છોડવાના છે, એમ આ લોકો શું માને છે? સુખનું સાધન છે કર્મ. એટલે એ કર્મને છોડવા માંગતા છે, પણ ત્યારે એવું મોટી એક મોટો સ્ટેપ ને પણ મોટી એક વાસ્તવિકતા એમના ધ્યાનમાં આવી જાય છે. જે તમે વેદાંત પાસે આવો તો
शास्त्र ने तुमने बता दिया शुभ के सुख अमो मोटो तद्दन जुनी वस्तु शास्त्र कहे शुभ कहते हैं कि सुख प्राप्त अप्राप्त की प्राप्ति है सुख नहीं प्राप्त जिसे जानवान पहला ना सुख अली ने साधन कर्म साधन बने अमर सुख साधन बने हुए अन्य सुख साधन बने जानवान जो सुख होए अरे मने भगर ना होए तो साधन शुभ बने ज्ञान समझ पड़ी हमारी पास नहीं होए तथा मेरे खबर ना तो साधन शुभ परिकर्मा ने उदाहरण कर दिया उल्टू जेटू शोधो ने एटू मारा हाँ जॉइंट चले बाजू शोधी कर साधन अलग थे वेदांति साधन शुभ साधन शुभ
પછી પાછું તમે પાછા પડવાના જ છો એ અમે વાત કરી રહ્યા. એટલે જ્યારે આપણી આપણી સમજ કર્મ વિશેની, સુખ વિશેની, ધ્યેય વિશેની સમજ આપણી ખોટી હોય તો આપણે જે કરતા હોઈએ એ આપણને આપણા જ ધ્યેયથી દૂર લઈ જવાનું. અને જો સાચી સમજ હોય તો જ ધ્યેયથી નજીક આવશે. એટલા માટે જીવનમાં હંમેશા સાધ્ય શું છે અને પછી એનું સાધન શું છે આની ક્લેરિટી, જેની ક્લેરિટી જોઈએ. હું શું ઈચ્છું છું એ ક્યાં છે અને કેવી રીતે મેળવું, સમજ પડી? આટલું જ ક્લેરિટી જોઈએ. કઈ ક્લેરિટી જોઈએ? મારું ધ્યેય શું છે, હું શું ઈચ્છું છું, પહેલા એ ક્યાં છે, ઓકે, અને પછી શું એને કેવી રીતે મેળવું, સાધન શું, મીન્સ એન્ડ, એન્ડ એટલે સાધન, ધ્યેય અને મીન્સ એટલે એનું સાધન, આ શું છે. આ ખબર ના હોય અને આપણે એમને જંપ લાગે, હશે જંપ લાગે તો એ પરિશ્રમ બની રહે, માત્ર પરિશ્રમ બની રહે, અંત તો ગરબા હાથમાં લઈ ના. અને આપણે ઘણી વાર તો એક પછી એક પછી એક પછી એક રવાડે જઈએ, અહીંથી ત્યાં ગયા, ત્યાંથી ત્યાં ગયા, ત્યાંથી ત્યાં ગયા, બધે ધકે લે, બધા આપણે જોઈએ ધકે લે, એટલે બાય બાય ચાલીએ વિના બાળકો રમત રમે, એક આઈ મોકલે પછી પેલો એ આઈ મોકલે, જે આઈ મોકલે આપણે ફરતા રહીએ. એ વાત હવે મેં કહ્યું નહીં ગયા વાત કે રમણ મહર્ષિજી પહેલા મેં શાસ્ત્ર અનુસાર વિચાર છે તો પહેલા કર્મ વિશે ધ્યેય વિશે સ્પષ્ટતા ન હોય અને કર્મનો તમે સુખને પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરો તો એવા દોષ રહેલા છે, કેવી હાનિ રહેલી છે એ પરવાર છે. પણ એનું એ કર્મ સાચી સમજથી કરવામાં આવે તો એનું એ કર્મ મદદરૂપ પણ થશે એ પછી વાત આવશે. પણ પહેલા બે શ્લોકમાં એટલે કે આપણે એક કર્યો જેમાં અને અમે પહેલા બે શ્લોકમાં દોષ બતાવી છે કર્મ, પછી એની સારી સાઈડ એટલે કોઈ પણ બે વસ્તુ છે ને એ વેધારી તલવાર જેવી હોય છે. વેધારી તલવાર એટલે આમથી પકડો તો વાગે, બે બાજુ ધાર હોય ધર કે તલવાર કે ચપ્પુ, એ ચપ્પુ જ લો ને આપણને એના તે બધા થાય છે. હવે ચપ્પુમાં બંને બાજુ ધારો કે ધાર હોય, મીન્સ કે બંને બાજુ સરખું શાક હોય તો શું થાય, ખબર આવે તમારી કે તમને ખબર નથી, તમને આવડવું જોઈએ કે કઈ રીતે ઉપયોગ કરવો. એમ કર્મ બી જો ઉપયોગ કરતા ન આવડે તો શું કરે, અને ઉપયોગ કરતા આવે તો શું કરે, તાળી બોલો આવશે. દરેક વસ્તુ આવી હોય, દરેકે દરેક ઉપયોગ કરતા આવ્યો, વિચ મીન્સ કે સાચા સમજથી એને અપ્રોચ કરે. કોઈ પણ વસ્તુને તમે કેવી રીતે અપ્રોચ કરો છો, હાઉ યુ ડીલ વિથ ઇટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખોટી રીતે ડીલ કર્યું તો ફસાઈ જાય કોઈ પણ વસ્તુ. એટલે પહેલા બેમાં આ વાત આવશે કે તમે કર્મનો યોગ્ય આ બધા તપસ્વીઓ જ છે, તપસ્વીઓ છે, યજ્ઞ યાગાદિ કરી રહ્યા છે, વનમાં રહી રહ્યા છે, અને છતાંય જે મેળવવું જોઈએ એ મેળવી શક્યા કેમ?
હજી બતાવે હજી સિદ્ધિ હજી સિદ્ધિ હજી સિદ્ધિ હજી સિદ્ધિ એ શું બતાવે છે આ સિદ્ધિના રવાડે કરે છે એક એક સિદ્ધિ એ અંતિમ સિદ્ધિ ના આપે કઈ સિદ્ધિ અંતિમ સિદ્ધિ કઈ પૂર્ણ સંતોષ પૂર્ણ સંતોષ કેવો સંતોષ બસ બધું બરોબર છે મારે હવે કાંઈ જરૂર એને આપ્યું દરેક સિદ્ધિ ઓન ધ કોન્ટ્રરી શું કરે બીજી સિદ્ધિ તરફ લઈ જાય આ તો બહુ ગંભીર વસ્તુ છે હે ને અતિ સામાન્ય વસ્તુ જ નથી બહુ ગંભીર વાત છે કે તમે એમાં એમાં ખલાસ થઈ જાય આપણું જીવન ખલાસ થઈ જાય અને આપણે હતા ત્યાં નથી આપણે શરૂ કર્યું ત્યારે અધૂરા અને પૂરું કરીએ ત્યારે અધૂરા 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 પૂર્ણ થયા નહીં તો શું કામ ભગવાને તક આપી પૂર્ણ થયા પૂર્ણ થઈ ગયા જે આ જીવન આપ્યું તને આ જીવન તને આપ્યું જીવનની મદદથી પૂર્ણ થઈ જાય શોધી કાઢો આપણને આપણામાં એટલે મેં કહ્યું એનો ઉપનિષદ એવું જ કે અહીંયા જાણી લીધું તો જાણ્યું અહીં જ આ મનુષ્ય જન્મમાં જ જો જાણી લીધું તો કામ પતિ બેડા પાર બેડા પાર હો ગયા ન જાણ્યું તો બહુ મોટો બહુ મોટો નુકસાન થઈ જાય નુકસાન પાર તો નહીં નુકસાન મોટું નુકસાન ભરપાલ ના થાય એવું નુકસાન થઈ જાય એવું નુકસાન એ પોઈન્ટ કરી રહ્યા છે રમણમાંથી આ વાત એટલે દરેકે દરેક વસ્તુ સમજવી પડે જીવનને સમજવાનું છે આપણે શું કરીએ છીએ સમજવાનું ક્યાં જઈ રહ્યા છે સમજ આમ સીધું દોડવાનું જ ને એ તો જોતો કરો પેલા તારું ડેસ્ટિનેશન તો મૂક ગૂગલમાં જોતો કરો પછી રસ્તો તો જો એમને ના તો ચલાવો પહોંચી જશે એ ચલાવવાથી પહોંચીને વસ્તુ પેટ્રોલ ભલા થઈ જશે અને ક્યાં કાઢાવડા માર્ગ ઉપર ચડી ગયા તો પાછળ શોધવાનું જશે એટલે કે તો બુદ્ધિમાન માણસ એ છે તો પેલા બધી તપાસ ક્યાં જવાનું છે રસ્તો કયો છે મેપ કયો છે મેં કયો રસ્તો પકડ્યો છે જરૂર પડે તો પૂછો અહીં તો તમે કહેવા વડા જાણો મને કેમ તમે મળે પડે નહીં તમારે તમે જાતે શોધવા રસ્તા કોઈ હોય નહીં કોઈ રસ્તા કોઈ ક્યાંય હોય પાછું બીજો દોષ બતાવે છે તમે માનો છો શું મળશે એના બદલે આ તો ખુશ આ તો થશે જ તમને ધકેલ છે આ ધકેલવાનું કામ કરશે એક બીજા પાસે ધકેલે આપણે આપણે ગવર્મેન્ટમાં પણ કામ માટે લઈએ ને એ તો તમને બધા બધા ખબર હોય તો કોઈ કઈ નથી તો કઈ કઈ કામ અમે કરે હું તો કઈ સાંભળ્યું છે કઈ ફાઇલ લઈને જાઓ જે ટેબલ પર કહે છે કે બીજે પેલા રૂમમાં જાઓ પેલા મોટા સાહેબ પાસે ત્યાં જઈએ એકલા સાહેબ પાસે જાઓ પેલી રૂમમાં જાઓ 24 નંબરની 35 નંબરની 20 નંબરની પરમદિવસે આવો ભાઈ નથી
किया जाता है जैसे कि कर्म शुद्ध करके चढ़ा स्मृति महोदयो पतन कारणम फलम शाश्वतम गति निरोधकम के अकर्म तो शो कर सकते तो कृति महोदधो पतन कारण कृति महोदधो अकर्म शु कर से कर्म रूपी सागर में तमने पाश पतन कारण कर्म ना महासागर में पतन नु आ कारण बनशे अने जे फल आवे छे तो केवो आवशे फलम अशाश्वत फल मे जेना ते मरी जाओ आम ए फल फल आकर्षण थी कर्म करिए एक फल केवे अशाश्वतम अशाश्वतम एट केव अनित्य अनित्य फल शब्द समझा फल शब्द सूचित करे कि वस्तु खोटी खोटी नहीं जती रहे फल ना अर्थ जो शू थे फलकू तया लीयते फलम जो फल शू थे नाश पाने फल कह फल कोईपण फल ए के तेलो फ्रूट्स पैकेट पर लख पेरिश एट के सड़ी सड़ी जैसे थोड़ा दिन आ केरी सरस अल्फोन्सो બધી લખી હોય હાફૂસ ને હોય પણ ક્યાં સુધી ટકવાની એ બગડતી સમય જાય એમ 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 કે ફ્રીઝમાં નામ તો બધું ધીરે ધીરે ગમે એવી સારી હોય એ બગડવાની જ એપલ હોય કે કંઈ પણ ફ્રૂટ હોય ધીરે ધીરે સમયમાં એમ નાશ પામવાનું છે ફલમ અશાશ્વતમ કર્મનું ફળ ગમે એવું ઉત્કૃષ્ટ કર્મ કેમ ના પણ અંત તો ગતવા એનું ફળ કેવું આવશે નાશવા અને એ શું બનશે ગતિ નિરોધ કઈ તમને શ્રેષ્ઠ ફળ તો નહીં જ મળે પ્લસ મુક્તિ તરફની તમારી ગતિમાં મોટો અવરોધ આવે ગતિ નિરોધકમ શું બની જશે ગતિ નિરોધકમ ગતિનો અર્થ અહીં શું કર્યો પરધામમાં પ્રતિબંધકમ ભવતિ તમારું ધ્યેય કે પરમધામ પરમધામ એટલે મોક્ષ પરમધામ એટલે આત્મા એમાં તો પ્રતિબંધ એ સેન્સમાં કર્મ કંઈ આપશે તો નહીં પણ એના બદલે ઓબ્સ્ટેકલ ઉભા થશે કોના તરફનો ઓબ્સ્ટેકલ ભૌતિક સિદ્ધિમાં કદાચ ઓબ્સ્ટેકલ ના ઉત્પન્ન કરે પણ મોક્ષ માટે આધ્યાત્મિક ઉન્નતિ માટે જો કર્મનો ઉપયોગ કરતા ન આવડ્યું તો એ કર્મ શું બની જશે અવરોધ શું અવરોધ બનવા કેવું અવરોધ બનશે મોક્ષ માટે તો મોક્ષ માટે અવરોધ ક્યારે બને જ્યારે મોક્ષ તરફ આપણે આગળ ના વધતા હોય કોઈ પણ આપણું જે ધ્યેય હોય એના તરફની આપણી પ્રગતિ થતી હોય તો જ પહોંચવાના છે અટકી ગયા હોય ઉભા રહી ગયા હોય તો આગળ ના વધી શકવાના હોય ઓન ધ કોન્ટ્રી ખોટા માર્ગે ચડી જાય તો શું થાય નિરોધક પ્રતિબંધ બની જાય એટલે કે છે બાબા રમણ માસી શું કહેતી કે આ કર્મ તમને કંઈ આપશે તો નહીં ઓન ધ કોન્ટ્રી આ સંસારમાં પાડશે અને સંસાર એટલે શું એ હવે આપણે સમજીશું એટલે અહીંયા જુઓ કૃતિ મહોદતો કર્મ મહાસમુદ્રે પતન કારણમ ભવતિ ઇતિ શેષઃ કૃતિ મહોદતો કઈ રીતે તો આપણે એક સારી વસ્તુ જોઈએ કે કોઈ પણ કર્મ આપણે કરીએ કોઈ ઈચ્છાથી પ્રેરાઈને કોઈ રાગથી પ્રેરાઈને આપણે કર્મ કરીએ સકામ ભાવ એનું ફળ આવે
એ ફળ જો આવ્યું અને ગમ્યું તો પછી શું થાય? મારે પાછું જોઈએ છે. એક વાર એક ટર્મ જીતી ગયા તો પછી શું થાય? બીજી વાર લડવાની ઈચ્છા, બીજી વાર આપણે જીત કરવી જ છે. મીન્સ કે એમાં મારે સીટ પર પાછી જંપલાવું છે, હું લડીશ. અર્થાત એ તમને ફરી વાર એના તરફ આકર્ષણ ફરી જોઈએ અને ધારો કે ખરાબ અનુભવ થયા અને વાત ના હવે વાત ના કરો એ નથી કરવું ને, એ શું થાય ખબર છે? કર્મ બને. કારણ કે હું એ નથી કરવાનું પણ હવે હું શું કરીશ? ના, કોંગ્રેસ માંથી તો હવે લડવું જ નહીં. હવે હું શું કરીશ? ભાજપમાં કરવા અનુભવ થાય તો હું આપમાં જઈશ, આપમાં કરવા અનુભવ થાય તો હું બીએસપી માં જઈશ. ખૂબ જ સમજ પડી? આ વસ્તુ મળે તો રામ એ કર્મ જન્મ આવે, ન મળે તો દ્વેષ, એ દ્વેષ પણ કર્મ જન્મ આવે. નથી કરવું જાઓ, પણ એ નિવૃત્તિ તમે બીજું કઈ કરાવો છો? એકમાંથી છોડાવી બીજે ક્યાંક પકડાવવા, આને બીજી રીતે કરો. સમજ પડી? અર્થાત આ સંસાર આપણો કેવો છે? હેતુ ફલાત્મક. હેતુ ફલાત્મક એક વસ્તુ બીજા વસ્તુ માટેનું કારણ, એ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ માટેનું કારણ, એ ત્રીજી વસ્તુ કોના માટેનું કારણ અને ચોથી વસ્તુ આ એક ફળ આપે, એક કર્મ ફળ આપે, એ ફળ પાછું શું બને? બીજા કર્મનું કારણ છે. શેરમાં એક જગ્યાએ આપણે કમાયા એ રાખી મૂકી, પછી પાછા શું કરીએ? એમએ જગ્યાએ ભાવ વધે તો બીજું બીજા માટે એના પૈસા, એ પૈસાથી કેટલાય કાઢીએ અને મૂકીએ નવા લઈએ, બધું કેટલી કરીએ. સમજ પડે છે? આ પ્રકારે એક વસ્તુ બીજાનું કારણ બને, બીજું ત્રીજાનું કારણ બને, ત્રીજું ચોથાનું કારણ બને, આ ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે. અને સંસાર, સંસાર આ છે. શું છે? હેતુ ફલ, ફલ ફલ હેતુ ફળ બને, પછી એ ફળ શું બની જાય? જે બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ ચાલે. કયું પહેલે તે કહી શકાય એવું છે, કયું છેલ્લું એ કહી શકાય એવું ચાલશે? આ સામાન્ય વસ્તુ નથી. આમ આપણે અને ફળ એટલે શું? કર્મ કરો એટલે જન્મ, અને વળી પાછા કર્મ કરો એ પાછા તમને નવા જન્મ લેવડા. એ આ એક જન્મ આપણે કે બસ આવવાનું છે, કઈ નહીં કરવું, એ કઈ નહીં કરવું, એ તરત થવાનું. સ્વરૂપને જાણ્યા વગર એ બનવાનું છે. એટલે એક કર્મ આપણને બીજા ફળ, ફળ બીજા કર્મ, આ સંસારમાં વધુ ને વધુ આપણને ફેંકે છે, ફેંકે છે. કૃતિ મહો દધો પતન કારણ પતન કરોડા, પ્લસ મનમાં સંસ્કાર છોડી દે જાય, તેના સંસ્કાર છોડી જાય ભોગના. આ કરું તો આ મળે, 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 આ ગમ્યું ના કર, ગમ્યું ના કર, ગમ્યું ના કર, અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ. એટલે આ તો પેલા પિંગ પોંગ બોલ લઈને આ સંસારમાં આપણે ચારે ભાઈ દોડાવે છે. માયા, માયા એટલે શું? માયા એટલે ત્રીજી વ્યક્તિ નથી કે આ બધું કરે, જો એને બધું કહે, એ ત્રીજી નથી, એ આપણી અણસમજ એટલે જ માયા. આપણી અણસમજ, આપણે અજ્ઞાન એ માયા માટે ચક્કર ચક્કર બરાબર, ચક્કર 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 ઘણો એક હમણાં બરોબર રસ્તા ના ખરે તો ફૈરા છે, ચક્કર બરાબર. કૃતિમાં બહુ આ લોકો દ્રવાડે ચડ્યા છે, બધું છોડીને બેઠા છે અને હજી પાછો સંસાર તો ચાલુ જ છે, હજી એમના આકર્ષણ જન્મે છે, હજી સિદ્ધિ માટે પ્રયત્ન કરે. એમ નથી કરતા કે આગળ બેસે, ભગવાનનું નામ લો,
ભગવાન માં તો માનતા જ નથી, એટલે શું પ્રશ્ન થાય? પણ તમને તમારાથી દૂર કાઢે. આ જગતની બધી સિદ્ધિઓના સ્વભાવ જ એવા છે. કેવા સ્વભાવ છે? કે અહીંયા ગોળ લગાવે, અહીંયા ગોળ લગાવે, આવે ત્યારે સારું લગાવે, પાછું પાછું એમાં એટલે ખરાબ અનુભવ થાય. તો પછી બીજી રીતે કેટલી દુશ્મનાવટ આપણે કરીએ, કેટલા દિવસ આવે આસક્તિમાં ફસાઈએ, કેટલા દિવસ દ્વેષથી ફસાઈએ, અને જે પણ મળી ગયેલા ભોગના સંસ્કાર છોડી દેતા. સામાન્ય વસ્તુ છે ને, ભોગના સંસ્કાર હોય તો આપણે એ તરફ બીજી વાર જવાના જ છીએ, આપણે એ તરફ લઈ જ જાય. આ સંસારનો પાછળ લાવે છે, અને ઉપર ઉપરના લોકોના બધા ભોગ ભોગવ્યા હોય તો એ કેવા ભોગ હોય? એટલે એમને ગમે આગળ. એટલે આપણે વધુ ને વધુ સુખ માટે ઈચ્છા હયા છે. મનમાં કેવા સંસ્કાર પડે છે? માણસ એનું જે છે સમજ સંસ્કાર એટલો જે વ્યક્તિ છે, અને એમાં તો શું છે? ભોગના સંસ્કાર, પ્રાપ્તિના સંસ્કાર, રાગના સંસ્કાર, દ્વેષના સંસ્કાર, આવા સંસ્કાર પડેલા છે. એમાં વધારો થાય છે, ઘટાડો નથી થતો. સી સંસાર પછી છૂટ્યા ક્યારે કહેવાય? જયારે છૂટે છે સંસ્કાર, સંસારના સંસ્કાર છૂટે, ભોગના સંસ્કાર છૂટે. એના બદલે એ સંસ્કારમાં શું થતી? વૃદ્ધિ થતી હોય છે, ક્ષય નથી થતો. તો એ વમણ હોય ને એમાં કોઈ ભૂમરી બને, વધારે હોય, વધારે ફસાતા જ બહાર ના નીકળી શકે. એવું જોરદાર વમણમાં તમે ફસાવ નથી, ગોળ ગોળ પહેરે નદીઓમાં ફસાવ. એક વાર વમણ હોય ત્યાં ત્યાં જગ્યા હોય નીચે, અને પાણીનો ફોર્સ હોય, પછી એવું વમણ સર્જાય તો એના ફોર્સમાં સકામ ભાવે કામનાથી પ્રેરાય છે. જયારે કર્મ થાય છે ત્યારે એ ફળ ઉત્પન્ન કરે, એ ફળ પાછી બીજા ઈચ્છા ઉત્પન્ન કરે, એ પણ પાછી બીજી ઈચ્છા ઉત્પન્ન. ટૂંકમાં ઈચ્છા તો એવીને એવી. માણસ આમ વૃદ્ધ થાય પણ ઈચ્છા યુવાન, ઈચ્છા નથી થતી. ઈચ્છા એટલે ભોગ નહીં, વોટ એલ્સ? અતૃપ્તિ. જ્યાં સુધી અતૃપ્તિ છે અને ઈચ્છા ના જાય એ તો શક્ય જ નથી, એ તો મારી વાત જ નથી. આવું થવાનું છે. કૃતિમાં હો દો પતન કારણ, આ કર્મ તને પાળનારું કારણ, સંસારમાં નાખનારું કારણ છે. પતન કારણ એટલે શું કે છે? નિમજ્જન કારક, નિમજ્જન એટલે કહ્યું છે ને સંસારને નવી લીઝ આપે. આપણે કહે ને ગાડીને લીઝમાં લીધી, લીઝ એમાં અજ્ઞાન શું કરશે? અભિનેતા કર્મ થતો હોય એ શું કરે? સંસારને લીઝ આવે, લીઝ આવે, ચાલુ છે. તો પછી માને કરી જાય શું કે સુખ ભોગાતમ કર્મ પુનવર્તી. એના માટે બે કર્મ કરીએ છીએ તો એ સુખ મળે, સુખ મળે એટલે કર્મ કરે. સુખ શેના માટે જોઈએ? અહીં સરસ કે છે, પૂર્વતે કર્મ ભોગાતમ કર્મ કરતું જ ભુંજતે. શું છે? પૂર્વતે કર્મ ભોગવાનું. જેમ આપણે સુથાર હોય ને, લાકડા કાપનારો હોય, એને કહીએ કે તું શું કરવા નાખો તે લાકડા કાપ 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 કરે તો કે હું જેના માટે કરું છું? આ પેટ માટે. તો હું જો તો કામ કરીશ, લાકડા કાપીશ તો મને બે પૈસા મળશે, એટલે હું કરું છું. એટલે પેટ માટે કરું છું. અને તો પછી ખાય છે શેના માટે આખો દિવસ? તો જેના માટે કહું કામ કરતા ભાઈ સ્ત્રી તો કામ કેવી રીતે કરી? ખાવું તો પડશે જ ને. આપણે કહે ને મા બાપા, મમ્મી કે
ऐसे तो मान भी पड़े ऐसे तो शरीर के भी चार अपने के એટલે કરીએ છીએ ખાવા માટે અને ખાઈએ છીએ અમને આમ કલા થઈ અમને આમ કલા થઈ કર પૂર્વતે ભોગાત ભોગ માટે કરીએ અને કરીએ જેથી ભોગ થશે એની કોઈ લિમિટ નથી અને કઈ લિમિટ રૂપી હવે તમે છોડી દો એના મારા છોકરાઓને માટે મારે ભેગું કરવાનું હવે બધું એમના માટે મારા માટે કઈ મેં તો જેમ મેં ભોગવી લીધું હવે શેના માટે ભેગું કરું છોકરાઓ કે એમને એમના નસીબ પર છોડો ને ના છોડી આવે ના છો એને તો શું એને એના છોકરા માટે કરી એના માટે શું શું એના છોકરા માટે કરી આસક્તિ કેવું કરાવડા છે આસક્તિ છે ના પણ મને કેવા મારા માટે કેમ ભેગું કરું આવા બધામાં ઈશ્વર ઉપર વિશ્વાસ એ એનું નસીબ લઈને આવે છે તારાથી નહીં મળે એને એની જાતે મળશે અને તું આપીશ તો જતું રહેશે જો એના નસીબમાં નહીં હોય અમે તમે આપશો ને તો એને નહીં પામી શકે તો એના નસીબમાં ના હોય તો એના કરતા છોડો ને ભાઈ તમે તમારું કરી નાખ્યું એને મોટા કરી દીધા એને ભણાવી દીધા ગણાવી દીધા હવે એની પાસે છે બધી સામગ્રી કરશો છોડો છોડો ચિંતા અમે કરવા મળે તો એના નસીબ ન મળે તો નસીબ એના એવું અમારાથી એવું અમને બોલાય ને એમને તો એવો વિચાર એ ના જે કોઈ દિવસો વિચાર જ ના આવે કે એમને એમના નસીબ પર છોડી દેતા હોય તમે કેવું અમને શીખવાડો બહુ બોલીએ તો કે કહેલું છે બોલવું નહીં કોઈ બોલવાનું નહીં હા અંદર કહે તો આ કારણ કે કોઈ ગરીબનું નસીબ છે ગરીબનું નસીબ લઈને આવેલું છે આપણે શું માત્ર થોડું આપણે જવાબદારી પૂરતું કરી રાખ્યું બસ એક જનરેશન જેટલી આપણે જવાબદાર બીજા જનરેશનની નહીં અને આને ભણાવ્યા નોકરી એ લગાડે કે બસ દેટ્સ ઓલ બહુ મોટું પણ ના લીધું દેટ્સ ઓલ પછી કંઈ જ નહીં ના છૂટે 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 જ નહીં હું જાઉં કર ત્યાં એના માટે તું કેમ છોકરાને મોટો કરવા મારી જવાબદારી છે મોટો કરી આપો એને એવી જવાબદારી લાગે આપણાથી શું બોલાય મોટા કરો મોટા કરો એમ નહીં આ કંઈ ખોટું નથી એવું કે ખોટું નથી બરોબર છે પણ આની કોઈ એન્ડ નથી આ વસ્તુનો કોઈ એન્ડ છે ફરજ ક્યાં શું ફરજના નામે આપણે ફસાઈએ ફરજના નામે આપણે શું કરીએ આપણી જાતને ઘોડવીએ આપણી જાતને બોલવી મૂરખ બનાવી ફરજના નામ એની પણ આવું છે આ કેવી પરિસ્થિતિ છે નદ્યા કીટા ઇવ આવર્તા આવર્તાંતરમ આશુતે એટલે એક કીડા હોય નદીમાં ફસાયા હોય વમણમાં મેં જે હમણાં દર્શાય એ એક વમણમાંથી પછી બીજું વમણ ઊભું થાય એમાં ફેંકને ફેંકાય એમાંથી ત્રીજામાં ફેંકાય ત્રીજામાંથી તો પણ જીવનનું આપણે નિરીક્ષણ કરીએ ને નિષ્પક્ષતાથી નિષ્પક્ષતા એ બી ઓબ્જેક્ટ લાગણી વચ્ચે લાગશે બાયસ કોઈ નિષ્પક્ષતાથી વિચાર તો આપણે એક પરિસ્થિતિમાંથી એક માંથી બીજામાં ફસાતા ફસાવું એટલે આપણે એમ જે કેવા આગળ વધતા અમે તો કેવા આગળ વધ્યા પહેલા કાંઈ નહોતું આજે જુઓ કેટલા કરોડો કમાયા તમે એમ કહ્યું એટલું ફસાયા ફસાયામાં શું ફસાયા અમે તો આટલું કમાયા અને તમને આપીએ છીએ તમારું એમને ચાલે છે અમે આપીએ છીએ સાચું છે પણ આપણે અંદર કેટલા વધ્યા અંદર સુખ સુખ માટે કેટલા સ્વતંત્ર થયા પરતંત્ર ને કોઈ સુખ નથી તમે છોડી દે છોકરા તમે એવી એવી વાતો કરો એમ નથી કેતા બધા જોડે રહો અંદર થી કેવા
અંદર થી સ્વતંત્ર એટલે શું? આપણે આનંદ માટે, સુખ માટે બોલાવે તો ઠીક, ન બોલાવે તો ઠીક, લઈ જાય તો ઠીક, ન લઈ જાય તો ઠીક, ઠીક જતો રે તો ઠીક. ચાલો ચાલો ચાલો, નિષ્ઠુરતાની વાત નથી કરતી, હા હું નિષ્ઠુર નથી બનવા, અંદર નું જ્ઞાન છે. આ હોય ખબર, આ ન હોય તો આપણે કશું વસ્તુ એ મદદ નથી કરતી. એટલે કે જે આ સમજ વગર કર્મ કરીએ તો એક કર્મ બીજા, બીજું ત્રીજા, બીજું ચોથા, આનો એન્ડ નો એન્ડ ટુ ધીસ. સ્વર્ગમાં જવો તો એ પાછા, પછી પાછા ત્યાં જાવ, પછી સ્વર્ગના સંસ્કાર એટલે પાછું આવે કરવું જ પડે. આવું થશે કૃતિમાં બહુ થતો પતનને કારણે. અને મળે છે શું એનું પછી એની એરેથમેટિક કાઢીએ, એનું ગણિત કેવું છે? જેટલું મળે ને એટલું ઓછું, આ તકલીફ છે. આ ગણિત કેવું છે? આમ આપણે મેળવીએ તો પછી છેલ્લે શું થાય? એડિશન થાય, ગુણાકાર વધે. પણ આમાં કેવું છે? જેટલું મળે એટલું ઓછું છે, જેટલું મળે એટલું ઓછું. કલમ અશાશ્વત, ફળ કોઈ દિવસ હંમેશા ટકતું નથી, ગમે એવું ફળ હોય એ ટકતું નથી. અને એ ટકે ને તો પણ આપણે તો અંદરથી અતૃપ્ત જ હોઈએ, આપણે અતૃપ્ત છે એટલે દરમી જોઈએ, હવે બીજું, હવે બીજું, હવે બીજું. અશાશ્વત જે મેળવો છો, કેટલી મોટી કિંમત ચૂકવીને આપણે તો મેળવીએ છીએ એને લાગે, જે મેળવીએ છીએ નાનું મોટું સુખ એના માટે આટલી કિંમત ચૂકવવાની યોગ્ય એ પ્રોપર નથી. કેટલો પરિશ્રમ, કેટલો સમય, કેટલું બધું નાખીને આપણે એક વસ્તુ મેળવી, એ મેળવી એ વસ્તુ જ ઠેકાણા વગરની છે. એના માટે આ કિંમત ચૂકવવી યોગ્ય છે આ વિચાર. અલગ અશાશ્વત અને મોક્ષ તરફની મારી ગતિમાં, આત્મા તરફની કૃતજ્ઞતામાં, આત્માના સ્વીકારમાં તો પાછળ જ પડી જાઉં છું, પાછળ પડી જાઉં છું, કારણ કે મારો સમય તો પહેલા જાય, મારી બધી પૂંજી તો પહેલા બહાર જાય છે. એ દ્રષ્ટિએ શું બધા અવરોધ, અવરોધ ધ્યેયમાં અવરોધ, સમજ પડી? આ વસ્તુ આમ કરી અને આ પહેલા બે શ્લોકમાં કર્મનો લિમિટેશન બતાવ્યું. જ્યારે સમજ વગર થાય એની મર્યાદા થાય. હવે બે શ્લોકમાં એનું એ કર્મ પણ કઈ રીતે કરવામાં આવે, ઈશ્વરને અર્પણની ભાવના. આ કર્મથી પછી કર્મયોગ આવે. હવે શું બતાવશે શાસ્ત્ર અનુસાર? કર્મને કઈ ભાવનાથી કરો, કર્મ પાછળનો ઇન્ટેન્શન કેવો છે, કેવો ઇન્ટેન્શન હોવો જોઈએ? પૂર્ણ શું? હવે આનાથી મારે આપવાનું છે, મારે આપવાનું છે, મારે આપવાનું છે, એવા ભાવથી કરીશું તો એ કર્મ કેવું બનશે? છોડાવનારું. પહેલા કર્મ કેવું બનતું હતું? બાંધનારું. એ જ કર્મ હવે કેવું બનશે? છોડાવનારું. આ કુશળતા, આ અહીં બુદ્ધિની કુશળતા. કુશળ આપણે હોઈએ, બુદ્ધિ કૌશલ્ય હોય તો એ કર્મ, સેમ કર્મનો ઉપયોગ છોડાવવા માટે કરીએ, નહીં કે ફસાવા માટે. એ આવું એટલે હવે પછીના બે શ્લોકમાં એ છોડાવનારું બને છે, કર્મ કેવું છોડાવનારું બને છે. એટલે પેલા લોકોને કહે છે કે તમે આ ફસાવ છો એના બદલે એવું કરો કે છૂટો. એ હવે પછી એ શ્લોકમાં એ વાત. ટૂંકમાં સંસારમાંથી મુક્ત કરવા માટેનું પહેલું પગથિયું બને કર્મ, પરોક્ષ સાધન. સીધું સાધન નહીં, સીધું તો જ્ઞાન જ સાધન કે ભાઈ મારી પાસે તો ચશ્મા છે, એ જ સીધું સાધન. પણ મારી દ્રષ્ટિ એવી ખુલે કે ભાઈ ત્યાં ના જો, અહીંયા જો, એ દ્રષ્ટિ અહીંયા જાય એટલું મને કર્મ કરાવવા છે, મારે
કારણ શુદ્ધિનું કારણ ટૂંકમાં મુક્તિ તરફનું અવરોધ નહીં બને પછી કેવું બનશે હેલ્પફુલ બનશે લાભદાયક એ હવે આપણે પછી એની ચર્ચા કરીશું ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ